Bachandra se now hai. Venus. 12 plus 1, 13, minus 12, 1. जो हम मून है वही आएगा. और मून के साथ स्त्री लग्न हिंदू लग्न दोनों कंडीशन से कर्म स्थान के साथ है. अगर रंगवजी जी का अपने पूरा पढ़ा आएगा तो उनके लिए माता उनके लिए सुप्रीम थी. तो ये कंडीशन बनती है. आइडिया आ गया स्त्री लग्न वर्कआउट करने का? પછી બધું જેમ તમે અમિતાભ બચ્ચન ને બતાવ્યું કે બધું એક જ સ્થાન માં જઈને ભેગું થયું છે એવું થશે, કારણ કે એ સ્થાપત્ય 800 વર્ષ છે. ઓલું તમે 139 132 વર્ષ નું બતાવ્યું, બરાબર. એ સ્થાપત્ય ની જો કુંડલી વ્યક્તિ હોય તો આપણે વર્કઆઉટ કરી શકીએ. પેલી નથી આપણી પાસે, પણ આપણે જસ્ટ વિચાર કરીએ, સમજી લો કે ધારો કે આવી રીતે કોઈ લાંબુ સ્થાપત્ય અત્યારે સમજો રામ મંદિર બન્યું છે, તો જેને આવી રીતે લાંબો વિચાર કર્યો હશે તો એ કેટલો ટાઈમ ટકશે એ આપણે વિચાર કર્યો કરી શકીએ. એમાં શું છે કે શ્રી લગ્ન થી એક સ્ટ્રેન્થ ઓફ ધ ચાર્ટ ડિસાઈડ થઈ શકે છે, કારણ કે શ્રી લગ્ન ફિક્સ નથી, લક્ષ્મી ફરતી રહે છે. શ્રી લગ્ન ને લક્ષ્મી ફરતી રહે છે, બરાબર છે. આપણી કુંડલીમાં શું છે કે લગ્ન એ બ્રહ્મ સ્થાન છે, બ્રહ્માજી નું સ્થાન છે. સાતમું સ્થાન શિવજી નું સ્થાન છે, જેને લિંગમ કહીએ છીએ આપણે. નારાયણ નું જે સ્થાન છે એ બંને સાથે કોઓપરેટ કરે છે, પણ લક્ષ્મીજી નું સ્થાન છે તમે શ્રીલગ્ન ને આવું એ ફરતું રહે છે એ દશા પ્રમાણે. અરે તમે જે સ્થાપત્ય વાત કરો, આપણે લાસ્ટ ટાઈમ કૈલાસ મંદિર ગયા હતા, બરાબર છે, કે બીજી તમે સ્થાપત્ય ગણો, તેની અંદર કોઈ એવા પેરામીટર ફિક્સ થયેલા હોય કે જે આપણને અહીંયા દેખાતો ન હોય, પણ વન ઓફ એરિયા આ છે કે શ્રીલગ્ન કન્ડિશન એપ્લિકેબલ થઈ શકે છે, હિન્દુ લગ્ન એપ્લિકેબલ થઈ શકે છે. હવે હિન્દુ લગ્નની મેઇન કન્ડિશન શું છે કે મેઇન કન્સર્ન વિથ વેલ્થ. અહીં ઘણા સ્થાપત્ય એવો હોય કે જે ફાઇનાન્સ હિસાબે ડેવલપ ન થતા હોય પણ ટકી રહ્યા હોય, જેમાં શ્રીલગ્ન મજબૂત હોય. ઘણા સ્થાપત્ય એવો હોય કે જેની અંદર હિન્દુ લગ્ન કુંડલી બી મજબૂત હોય, શ્રીલગ્ન મજબૂત હોય, જેના સ્થાપત્ય તેને આગળ વધી શકે. એટલે ડિપેન્ડ છે કે જ્યારે બી એસ્ટાબ્લિશ થયું હોય ત્યારે કન્ડિશન એટલી એપ્લિકેબલ થઈ શકે. ઇવન આપણે કોઈ કંપની એસ્ટાબ્લિશ કરવી હોય તો આ એક વન ઓફ ધ પેરામીટર તમે મૂકી શકો છો. કોઈનું મુહૂર્ત કાઢવું હોય તો વન ઓફ ધ એરિયા અલગ રીતે મૂળ પર પૂટ અપ કરી શકે છે. એટલે તમને જે બતાવ્યું કે જન્મકુંડલી કે જે બતાવ્યા, જન્મકુંડલી બી દેખ શકતે, જન્મકુંડલી ચંદ્રકુંડલી બી દેખ શકતે, નમોસ્કર બી દેખ શકતે, વર્ગકુંડલી બી દેખ શકતે, સ્વર્ગચક્ર બી દેખ શકતે, અષ્ટપર બી દેખ શકતે, બરાબર, નાડી અષ્ટજ બી દેખ શકતે, જે બી સબ કુછ દેખ શકતે. હરે હરે સ્કોલર કે આપકો નામ બી બતાયા જો હો ગયે, બરાબર. તો સાયન્સ કે અંદર કોઈ બાઉન્ડ્રી નહીં હૈ, કોઈ સિસ્ટમ કે હિસાબ સે હમ કોઈ લિમિટેશન નહીં હૈ, વો અપને પે ડિપેન્ડ હૈ હમ લોગ ઉસકો કૈસે યુઝ મે લાયા જાતા હૈ. યસ શ્રીલગ્ન થોડા ચેન્જ હો જાયગા તો ઇવન મેં જાયગા તો ઉસકી દશા પેટર્ન ટોટલ ચેન્જ હો જાયગી તો ઉસકી દશા પેટર્ન ઓર ઇવન સાઇન કે હિસાબ સે દશા કી પેટર્ન ટોટલ ચેન્જ હો જાતી હૈ. જો સિઝેરિયન હોતે હૈ ઉનકા તો હાર્ટ બી 1 મિનિટ કા હી ડિફરન્સ હોતા હૈ. મેં યે કોઈ એક બાત હૈ, ટ્વિન્સ કે લિયે આપ જો કન્ડિશન લાતે હૈ કે યહાં જો કન્ડિશન્સ બનતી હૈ કે ટ્વિન્સ કે સર આપ મેક્સિમમ કોન સા ચાર્જિસ કરેંગે, કે પી કા ચાર્જિસ કરેંગે, યા 60 નોમો ડિજ કા ચાર્જિસ કરેંગે એટ મોસ્ટ, રાઈટ. लेकिन सीजन केस होता है इसका डजन मीन कि वही कंडीशंस आपको टाइम जो मिला है वो कंडीशंस है. अगर आप उसको पीएनई में जाएंगे तो आपको टाइम वेरिएशन बहुत मिलेगा. कंसीव करने के टाइम देखो एक बात है, अभी दो पौधा आप जमीन में डालते हैं तो दो पौधे की कंडीशन एक ही साथ एक ही तरह नहीं आएगी, आगे पीछे हो सकती है. तो यहाँ कंडीशन ऐसी होती है कि जब दो ट्वीट आपको दिखते हैं सामने के दोनों ट्वीट एक मेज के डिफरेंस में आए, लेकिन कंसीव कंडीशन अलग है उसकी, उसकी कंडीशन कंसीव की कंडीशन अलग रहती है. अगर आप पीएनई के टाइम पे वर्कआउट करेंगे
आदान कुंडी का, तो आपको बहुत वेजेस मिलेगा, बराबर है। तो वो वर्किंग कंडीशन टोटली अलग है, पीने की कंडीशन। और यहाँ जो आपको बताया लग्न चंद्र, पीएनई में क्या होता है, जो जन्म का चंद्र है वो पीएनई में आधार आधार लग्न होता है या सेवंथ हाउस होता है, और अभी का जो लग्न है वो पीएनई आधार कुंडली में चंद्र या सेवंथ हाउस होता है। तो चंद्र लग्न का कॉम्बिनेशन कंटिन्यूस है, तो आधार कुंडली के साथ भी उसको अगर टेनिस कुंडली में स्टडी करना है तो आपको एक फैक्टर स्टडी करते हैं। सी लग्न में वेरिएशन डिग्री वाइज आती है, उसके हिसाब से दशांतर में फर्क आता है। अभी अभी तक आपकी कुंडली में देखिए, बराबर है, उनका टाइम क्या दिया हुआ है, नॉर्मली 1942 में 4 बजे का टाइम दिया हुआ है, बराबर है। लेकिन 1941 से वॉर टाइम एप्लीकेबल हुआ था, बराबर है। तो मैंने जो कुंडली बताई थी वो नंबर लेस करके कुंडली बताई थी, वो टाइम था 41 टू 45 तक का, तो 42 में भर्त है, 4 बजे का टाइम दिया है एक बार। तो उनका सपोर्ट जो बुध बनता है, वो बुध का कॉम्बिनेशन 8 हाउस में जाके वो मंगल के साथ कनेक्टेड पूरा चेंज करता है 10th हाउस के साथ 3rd हाउस के साथ। तो यहाँ जब स्टडी करते हैं तो सब सिस्टम माइंड में रखनी पड़ती है, ये एक वन ऑफ द पैरामीटर है जिसको हम ऐड कर सकते हैं, क्लियर। और कुछ सर, हिंदू लग्न से जो इनकम होगा वो भविष्य के ऊपर डिपेंड होगा या राशि के ऊपर डिपेंड होगा? सिर्फ राशि पे डिपेंड है, या राशि पे, लग्न राशि या चंद्र राशि से डिपेंड है, बाकी कुछ चंद्र राशि लग्न राशि पे डिपेंड है। उसके जो बृहस्पति 12 कुछ पॉइंट ये है, ये पॉइंट आपको उस हिसाब से ऐड करना है, बस वो हिसाब से आपको जो भी मिलेगा वो एक हिंदू लग्न की कंडीशन हो जाती है, बाकी कुछ। लेकिन उससे भी ज्यादा इम्पोर्टेंट स्ट्रक्चर सी लग्नों पर जाता है, क्योंकि उसका डिग्री करीब फैक्टर्स जा सकते हैं। सर अपने डेली प्रैक्टिस में श्री लग्न नहीं यूज करता, तो ये अपने भूल से नहीं करता है, अपने भूल से। इस कैन बी यूज्ड इन पर्सनल चार्ट सर? हां, कैन बी यूज्ड इन पर्सनल चार्ट में यूज कर सकते हैं, कर सकते हैं, जैसे मुहूर्त में कर सकते हैं जिसमें भी कर सकते हैं, क्यों नहीं कर सकते। लेकिन केपी प्रश्न चार्ट में नहीं कर सकते, उसमें नहीं कर सकते। सर अपने विवाह कुंडली जे बने मुहूर्त नी विवाह कुंडली, एमां चौथे आठमे बारमे चंद्रमा जे वर्ज गण्यो छे के एनी पूजा करवी पड़े, आ कॉम्बिनेशन લઈને કર્મકાંડ પૂજાનું માળું, નહીં નહીં એટલે જે મુહૂર્ત માં ચોથે આઠમે ચંદ્રમાં વર્જ્ય ગણેલ છે, અમુક ચીજ માં તમે જે મુહૂર્ત માં ઘણા બધા તમને કોન્સ મળશે, ઘણા અપવાદરૂપ છે, ઘણા કન્ડિશન છે, પણ ડિપેન્ડ્સ અપન પ્રેક્ટિકલ સિચ્યુએશન ઓફ ધ કન્ડિશન, તમારે યુ ટુ ટેક ધ ડિસિઝન, ક્યારે તમારે તિથિ ને મહત્વ આપવું, ક્યારે નક્ષત્ર ને આપવું, ક્યારે વાર ને આપવું, ક્યારે કરણ ને આપવું, કોઈને વિઝા આવી ગયા છે, પરમજીસી ટિકિટ છે, જવું છે, ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર કે મારે ટ્રીટમેન્ટ જોઈએ છે, મારે જે બી આવે પાસે ફર્સ્ટ એડ તરીકે ટ્રીટમેન્ટ આપવી જ પડે, તો તમે કહો કે અત્યારે મુહૂર્ત નથી, 6 મહિના પછીનું, તો તમે કહેશો ગુરુ શુક્ર અસ્ત છે, પછી બીજા 6 મહિના કેર કાઢી નાખો, જે પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં જે સારામાં સારું બેસતું એ આપવું પડે, પ્રેક્ટિકલમાં જે બનતું એ પ્રેક્ટિકલ આપવું પડે, સાથે પ્રોને કોન્સ બતાવી દે કે આ ધીસ આર ધ કન્ડિશન્સ, ઓકે, એટલે આપણે એસ્ટ્રોમેટ લઈ જાય તો પહેલા આપણે કે વાતાવરણ સારું હશે તો દેખાશે ને નહીં દેખાય, બરોબર છે, છતાં બી પૂરેપૂરો કોશિશ કરશે કે ગેલેક્સી દેખાય છે, નેબ્યુલા દેખાય છે, પ્લાનેટ દેખાય છે, સ્ટાર દેખાય છે, કોન્સ્ટેલેશન દેખાય છે, રાશિ દેખાય છે, પૂરેપૂરો કોશિશ કરશે, ભેદ ના તો નહીં પાડે કે નથી દેખાતું, કાંઈ કાંઈક તો બતાવશે તમને, વાતાવરણ ધૂળ જોશે તો બી તમને કાંઈક દેખાશે, મારો અનુભવ છે, બરાબર છે, આ નથી હોય, અમે સાથે ગયા છે આકાશ દર્શન માટે, તો એ તમને દેખાડવાનું છે કે જે બી વાતાવરણ જે બી ક્લાઇમેટ છે જે બી દેખાડશે, આની અંદર બી શું છે કે એઝ પર કન્ડિશન તમારે જ્યાં જરૂર હોય ત્યાં તમારે ઉપયોગ કરવો પડે, એટલે એ લોકોએ પ્રોને કોન્સ કન્ડિશન આપેલી છે, બરાબર
और कोई सवाल? ट्विंस का जैसे तो ट्विंस का बताया अभी 2 मिनट का, आपने 12 घंटे का डिफरेंस दे दिया। हाँ, होता है ट्विंस नहीं है, किसी एक दो बच्चे हैं, किसी एक का 12 बजे दोपहर में हुआ है, किसी एक का रात को। मीन्स एक ही फैमिली में दो अलग अलग पेरेंट्स से दो बच्चे का जन्म हुआ, दो अलग अलग पेरेंट्स से एक ही पेरेंट्स थे, लेकिन एक ही टाइम अलग अलग टाइम अलग टाइम है ना, तो कुंडली अलग ही आएगी। बराबर है, विशेषता ये बता दो फैमिली के, वो बता दो राम भगवान का जन्म दोपहर को हुआ था 12 बजे, कृष्ण भगवान का रात को 12 बजे हुआ था। बराबर है, बाकी की कुंडली की जो है कंडीशन समझ सकते हैं। क्लियर? और कोई क्वेरी है सर? आपको ये पता हुआ कंडीशन देख लीजिए पहले, पहले ये एप्लीकेबल कर लूँ। देखिए हर एक, मैं आपको बोलता हूँ, हर एक सिस्टम का हर एक अपना अपना व्यू है, उसमें से एक सिस्टम के साथ दूसरे सिस्टम पकड़ जाएगा तो आपको 100% कॉम्बिनेशन नहीं मिलेगा। आपको खुद को डिराइव करना है कि मुझे कौन से सिस्टम से कहाँ बनना है, कभी अष्टापद यूज करना है, कभी सूरज चक्र यूज करना है, कभी क्या यूज करना है, वो अपने आप में है, वो अपने आप में है, हमें कौन सा फैक्टर कहाँ यूज करना है, उसके कोई पैरामीटर फिक्स नहीं है, स्टेप फिक्स नहीं है, अपना खुद को यूज करना है। और जैसे आप प्रैक्टिस करते जाएंगे तो आपको मालूम होगा कि हमें कौन सा फैक्टर कहाँ यूज करना है, किस तरह से। ओके, थैंक यू। और यहाँ विश्व ज्योति संस्था के श्री केतन भाई, दिलीप भाई जोगी, शशि भाई जोगी, राजेश भाई भावनाबेन, रीटाबेन जोशी और भाई, सब लोग जो यहाँ बैठे हुए हैं, और मैं उनका आभार व्यक्त करता हूँ कि उन्होंने मुझे मौका दिया आपके सामने, जो मेरा अनुभव है वो मैंने रखा है, आपको ठीक लगे तो एक्सेप्ट कर सकते हो या फिर रिजेक्ट कर सकते हो। हरिओम,